तो धोधमार वरसादना कारणे एशियानो सौथी मोटो सोलर प्लांट बेटमां फेरवाई गयो छे। वात छे सांदलपुर तालुकाना चारणका गामे आवेला सोलर प्लांटनी, जे पाणी भराई गया छे। चारणका भेल कंपनीना 15 मेगावॉटना प्लांटमां ढीचण समा पाणी छे। सोलर प्लांटमां करोड़ रूपियानुं नुकसान पण थयुं छे। सांदलपुरमां सतत 2 दिवसथी वरसाद पड़ी रह्यो छे, जेना कारणे थयेली नुकसानीना दृश्यो आप जी 24 कलाक पर जोई रह्या छो। तो आज વિશે વધુ વિગતો લેશો અમારા સંવાદદાતા ગૌરવ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અને સતત અહેવાલ આપણને આપી રહ્યા છે। જી ગૌરવ, જે રીતે સોલર પ્લાન્ટને નુકસાન થયું છે, હાલ ત્યાં અને નુકસાનીના કેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો? ફાલ્ગુની સીધા દ્રશ્યો બતાવવા માંગીશ એ સોલર પાર્કના કે જે એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક છે, તમે જોઈ શકો છો કે જ્યાં નજર પડે ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી છે। કરોડોના ખર્ચે અને સરકારની કરોડોની સબસિડી બાદ રિન્યુઅલ એનર્જી ઉપર સરકારે ભાર મૂક્યો, જેના ભાગરૂપે સોલર પાર્ક માટે ચારણકાની જગ્યા નક્કી કરવામાં આવી। આ ચારણકામાં સૂર્યપ્રકાશ વધારે હોય ત્યાં જગ્યા નક્કી કરાઈ હતી અને ત્યાં એક નહીં અનેક કંપનીઓએ પોતાના સોલર પાર્ક સ્થાપ્યા, પરંતુ આ સોલર પાર્ક બિપરજોય જે વાવાઝોડું આવ્યું તેમાં કદાચ વામણા પુરવાર થતા તેવું સ્પષ્ટ દેખાડાયું છે। આ જેટકો કંપનીનો સોલર પ્લાન્ટ છે, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને જ્યાં નજર પડે ત્યાં માત્ર ને માત્ર પાણીને પાણી છે। હજુ વધુ વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને જે નીચાણવાળો વિસ્તાર છે તે સતત નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવ થઈ રહ્યો છે, જેના કારણે ન માત્ર સોલર પાર્કના પાવર સ્ટેશનને સોલર પાર્કના કંટ્રોલ રૂમ ઉપરાંત સોલર પાર્કની જે પેનલો હતી સિલિકોનની પેનલો તેને પણ ભારે નુકસાન થયું છે। હજુ પવન રોકવાનું નામ લેતો નથી, જે પવનની ગતિ હતી તે પણ લગભગ 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહી છે, એટલે તેની અસર પણ જોવા મળી રહી છે। સાથે જ નીચાણવાળા જે સોલર પાર્ક હતા તેમાં પાણી ભરાયું છે, એટલે તેમાં કઈ રીતે રિપેરિંગ કરવું તે એક સૌથી મોટો સવાલ થશે। હું કેમેરા પર્સન અને એસપી શર્માને કહેવા માગીશ કે થોડા તેઓ વધારે આગળ આવીને બતાવે કે કયા પ્રકારની સ્થિતિ સોલર પાર્કમાં જોવા મળી રહી છે। એક તરફ જે પેનલો છે તે નમી ગઈ છે તો બીજી તરફ જે પાણી ભરાયું છે તે પણ એટલું જ ભરાયેલું છે, જેના કારણે રિપેરિંગ થતાં પણ કદાચ મહિનાઓ લાગી જાય તો નવાય નહીં, અને આના કારણે ખૂબ જ મોટું નુકસાન એનર્જી ક્ષેત્રે ગુજરાતને ભોગવવાનું આવે તો નવાય નહીં, કારણ કે જ્યાં સુધી રિપેરિંગ થશે નહીં ત્યાં સુધી સોલર પાર્કમાંથી વીજળી ઉત્પન્ન થવી ખૂબ જ મુશ્કેલ હોય તેવું જણાઈ રહ્યું છે। ગૌરવ, મારો સવાલ એ પણ છે કે આ ઘટના સર્જે છે ત્યાં સી 24 કલાક તો પહોંચી ગયું છે, પણ શું તંત્રમાંથી કોઈ પહોંચ્યું છે? ગૌરવ, હું ફરી આપને સવાલ કરવા માંગીશ કે ઝી 24 કલાક આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ ત્યાંથી રિપોર્ટિંગ કરી રહ્યું છે, પરંતુ શું તંત્રમાંથી ત્યાં કોઈ પહોંચી શક્યું છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ આજે દ્રશ્યો અમે આપને બતાવ્યા ઝી 24 કલાક સતત આપને વાવાઝોડા બાદનું કવરેજ બતાવી રહ્યું છે। ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની અસર પડી રહી છે અને હાલમાં આપણે જે અહેવાલ જોયો, એશિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ હતો પરંતુ હવે તે હતો ન હતો થઈ ગયો છે, કારણ કે વાવાઝોડાના કારણે જે પવન ફૂંકાયો તેના કારણે સોલર પેનલ્સ છે તે ક્ષતિગ્રસ્ત થઈ છે। ખૂબ જ મોટો અને મહત્વનો કહી શકાય તેવો પ્રોજેક્ટ હતો, જેના કારણે રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય જે ઉર્જા છે, સૌર ઉર્જા છે, તેનો ઉપયોગ કરીને આસપાસના વિસ્તારમાં વીજળી પહોંચાડવામાં આવતી હતી, પરંતુ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તબાહીના દ્રશ્યો છે। આ સોલર પ્લાન્ટ હવે ક્યારે ફરીથી બેઠો થશે તેની કોઈ ગેરંટી નથી, ક્યારે આ નુકસાનનું ભરપાઈ કરી શકાશે તે પણ કહી શકાય એવું નથી। તો સૌરાષ્ટ્ર કચ્છને ગમરોળ્યા બાદ હવે વિપર્યય વાવાઝોડું ઉત્તર ગુજરાતના જિલ્લાઓને ગમરોળી રહ્યું છે। બનાસકાંઠામાં ભારે પવન અને વરસાદના કારણે હાઈવેને મોટું નુકસાન પહોંચ્યું છે, જેના કારણે વાહનો અટવાઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ ભારે પવનથી સુઈગામ ખાતે આવેલા પેટ્રોલ પંપને પણ નુકસાન થયું છે। સતત આખી રાત વરસાદ વરસવાના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે અને એટલું જ નહીં, ખેતર અને મકાનોની પણ આ જ હાલત છે, જ્યારે કેટલીક જગ્યાઓએ પતરાના શેડ પણ તૂટી ગયેલા આપને જોવા મળી રહ્યા છે।